राजकोट शहर आजी डेम पोलिस स्टेशन में शणगार होल में बार अनाथ दीकरीओना योजाला समूह लग्नोत्सव कार्यक्रम में पुलिस सरकारी जाहनामा भंग बदल कार्रवाई करता लोगों में रोष व्यापी जवा पाम्यो छे। जो कि पुलिस की कार्रवाई विरोध में एनसीपी नेता रेशमा पटेले जणाव्युं हतुं कि टोळा एकत्रित करे त्यारे पुलिस केम कार्रवाई करती नथी तेवा प्रश्न उठाव्यो हतो। पुलिस अनाथ दीकरीओना समूह लग्नोत्सव आयोजन बदल होलना संचालक अने आयोजक की अटकायत करता लोगों में भारे रोष जोवा मळ्यो हतो। આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે। અહીંયા રાજકોટ ખાતે શણગાર હોલમાં જે હાજી ડેમ પોલીસ વિસ્તારના હદમાં આવે છે ત્યાં 12 અનાથ દીકરીઓનું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અને કઠણાઈની વાત એ છે કે ત્યાં આયોજન કરતી મારી જે બેન, હું એઝ અ ગેસ્ટ ત્યાં આવી હતી ત્યારે મને જાણવા મળ્યું કે બેનને અને જે આયોજન કરતા હતા અને હોલના માલિકને પોલીસ એમના પોલીસ સ્ટેશન લઈ ગઈ છે એવું કહીને કે જાહેરનામાનો ભંગ થાય છે, ત્યારે મારે એટલું કહેવું છે વિજયભાઈ રૂપાણીને કે રાજકોટમાં આ જ દિવસે અત્યારે જ ભાજપના કાર્યાલયે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊભા થયા છે, ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે અને જવાબદાર વ્યક્તિઓ પણ, પ્રદેશ મહામંત્રી જેવા વ્યક્તિઓ પણ ત્યાં હાજર છે। આવા દિગ્ગજ નેતાઓ હાજર હોવા છતાં પણ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયા ઉડાવવામાં આવે છે, ત્યાં પોલીસ એક પણ કાર્યવાહી કરતી નથી। અને અહીંયા માસૂમ અનાથ દીકરીઓના જ્યારે લગ્ન થતા હતા ત્યારે એ આયોજકોને અધૂરી વિધિમાં ઊભું થવું પડ્યું, અધૂરી વિધિ કરવામાં આવી, હોલ ખાલી કરાવવામાં આવ્યો, દીકરીઓને વિદાય પણ ન થવા દીધી। આવી તાનાશાહીવાળા જે સિસ્ટમ છે એની સામે અમે સખત અવાજ ઉઠાવીશું। અત્યારે હું પોલીસ સ્ટેશને છું, આજે ડેમ પોલીસ સ્ટેશન, અને જે લોકોને અટકાયત કરીને લાવ્યા છે એને છોડાવવાનો પ્રયાસ કરું છું। પરંતુ દુઃખની વાત એ છે કે ભાજપ માટે કોઈ કાનૂન નથી અને આમ જનતા માટે દરેક કાનૂન લાગુ પડે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું।